नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू अड्डा 247 ગુજરાતની यूट्यूब चेनल पर। मित्रों, आजना विडियोनी अंदर आपणे वात करीशुं के एसएससी एमटीएस अने हवालदारनी जे 2023 માં एग्जाम आवानी छे एप्रिल महीनामां, एनुं कटऑफ जे छे संभवित केटलुं रही सके छे। आनाथी तमने मददरूप थशे के तमे तमारी तैयारी जे छे ए कई दिशामां जई रही छे अने तमे हजू जे छे केटली मेहनत करवानी जरूर छे, केम के आनाथी तमने खबर पड़शे कॉम्पिटिशन केटलुं चाली रह्युं छे। આપણે પાછલા વર્ષનું જે મેરિટ રહ્યું હતું એનું થોડું એનાલિસિસ કરીશું, સાથે સાથે ચર્ચા કરીશું કે જે નવી પેટર્ન આવી છે એના પ્રમાણે તમે જે છે કયા કયા સબ્જેક્ટ જે છે એમાં મેક્સિમમ માર્ક્સ લાવી શકો છો અને મેક્સિમમ માર્ક્સ તમારે લાવવા જ પડશે, ઠીક છે। તો વાત કરીએ એસએસસીની, જે એમટીએસની એક્ઝામ છે એ તમારી એપ્રિલમાં શેડ્યુલ થઈ છે અને એ રાબેતા મુજબ થવાની છે। તો આપણે આ વાત કરીએ કે ગુજરાતનું અને બીજા બધા જે કદાચ તમે બીજી સ્ટેટમાં ચોઈસ ફિલિંગ કરી હોય તો એનું પણ મેરિટ આપણે જોવાની કોશિશ કરીશું કે ઓવરઓલ ઇન્ડિયામાં કેટલું રહેશે અને પર્ટિક્યુલર ગુજરાતની અંદર જે છે કેટલું મેરિટ રહેશે, ઠીક છે। ચલો તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં જે છે તમારું મેરિટ શેના પર ડિપેન્ડ કરે છે, તો ભાઈ તમારું મેરિટ જે છે કેટલી વેકન્સી છે, બરાબર। આગળ શું થતું હતું કે બે ટિયરમાં એક્ઝામ થતી હતી, ટિયર 1 અને ટિયર 2, હવે જે છે તમારી એક જ ટિયર કરી નાખ્યું છે, એમાં ચેન્જીસ થયું છે એટલે ખાલી જગ્યાઓ કેટલી છે। પહેલાં જે છે 2021ની અંદર જે વેકન્સી આવી હતી એની અંદર લગભગ 5,000 થી 6,000 વેકન્સી હતી, આ વખતે તમારી વેકન્સી અહીંયા તમે જોઈ શકો છો કે 9,000 વેકન્સી જે છે તમારી શેમાં છે, તો 9,000 એમટીએસમાં છે અને સમથિંગ 2,000 સમથિંગ તમારી શેમાં છે આપણી હવાલદાર એજ ગ્રુપમાં વાત કરીએ તો 18-25માં 9,329 છે અને 18-27માં 2,665 છે। આ વખતે હવાલદારની પણ પોસ્ટ છે, ગઈ વખતે પણ હતી પણ આ વખતે થોડી વધારે છે, 529 પોસ્ટ હવાલદાર માટે પણ છે। તો ટોટલ આપણે વાત કરીએ તો લગભગ 13,000 સમથિંગ વેકન્સીઓ તમારી છે, એનો મતલબ કે સારા લેવલમાં વેકન્સી આવી છે, તો તમારું કટઓફ જે છે શું રહી શકે। તો મેં વાત કરી બે વસ્તુ પર ડિપેન્ડ કરે, ગઈ વખતે આની કરતાં અડધી વેકન્સી હતી એટલે કે 50% સમથિંગ વેકન્સી હતી, બરાબર। તો ખાલી જગ્યા એક પાસું છે, બીજું છે કે પેપરનું લેવલ, ગઈ વખતે પેપરનું લેવલ ઇઝી હતું, એનું કારણ છે કેમ કે બે સ્ટેજમાં એક્ઝામ થઈ હતી, ટિયર 1 અને ટિયર 2। ટિયર 2 ઘણા બધા લોકો જે બીજી એક્ઝામ પાસ થાય નહીં આપવા આવતા, ગેરહાજર રહે છે, એવું બધું થાય છે। તો જોઈએ ગઈ વખતે જે છે શું સિચ્યુએશન રહી હતી, કેટલા લોકોએ એક્ઝામ આપી હતી એ તો આપણે બધા જાણવાની કોઈ જરૂર નથી, કેમ કે આ તો ઘણા બધા લોકો ફોર્મ તો ભરતા હોય, 10 પાસ પર છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આનું ફોર્મ ભરતા હોય। તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા લોકો જે છે પાસ થયા હતા અને અત્યારે જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવવામાં આવે છે। મેં તો યાદ રાખજો કે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 1.5 ગણા લોકોને બોલાવવામાં આવે છે, એટલે કે નંબર ઓફ વેકન્સી હોય, ધારો કે 10 વેકન્સી હશે તો તમારા 1.5 એટલે કે કેટલા 15 જણાને જે છે ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે, એમાંથી ફાઇનલી 10 સિલેક્ટ થશે અને 5 જે છે સિલેક્ટ નહીં થાય, બરાબર। તો વાત કરીએ કે આપણે એસસીના વિદ્યાર્થીઓ 1652ને બોલાવવામાં આવ્યા હતા, એમાં હવાલદાર માટે 1378, એસટીના ઓવરઓલ ઇન્ડિયાનું છે બરાબર 898, આમ 800 એટલે લગભગ તમે જોશો તો સમાન એમટીએસ અને હવાલદાર માટે બોલાવવામાં આવ્યા હતા। આમ વાત કરીએ તો હવાલદાર અને એમટીએસની વેકન્સી અલગ અલગ છે બરાબર, પણ તો પણ ડોક્યુમેન્ટ માટે વધારે લોકોને બોલાવે છે આ લોકો, કેમકે આમાં વેઇટિંગ લિસ્ટ જેવી કોઈ જગ્યા નથી, બરાબર। તો હવે તમે જોઈ શકો છો કે કેટલા લોકોએ એક્ઝામ આપી હતી, કેટલા લોકો એબસન્ટ રહ્યા હતા, 955 લોકો આવ્યા હતા અને 2,078 લોકો શું ત્યાં શોર્ટ લિસ્ટેડ થયા છે। તો આ વાત કરીએ 2021માં આ સિચ્યુએશન રહી હતી, બરાબર। તો 2022 જે છે 2023 એટલે 24માં ચોથા મહિના એપ્રિલમાં આવશે એક્ઝામ, એમાં પણ કંઈક આવી જ સિચ્યુએશન રહેશે, ઘણા બધા લોકો જે એસએસસી સીજીએલ છે 10+2 છે એવી એક્ઝામ પાસ કરી એટલે આની જનરલી એક્ઝામ આપવા નથી આવતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ ગેરહાજર રહે છે, ઠીક છે। ચલો તો જોઈ લઈએ ગઈ વખત કટઓફ કેટલું રહ્યું હતું। તો મિત્રો, બિહારની વાત કરું, મેં અહીંયા જે સૌથી વધારે છે એ લીધું છે અને ગુજરાતનું લીધું છે, કેમ કે આપણે ગુજરાતના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ। તો વાત કરું મેં મેરિટનું લિસ્ટનું જે એનાલિસિસ જોયું એમાં સૌથી વધારે 18-27 વર્ષની એજ ગ્રુપમાં મને જો દેખાયું હોય તો એ 96 માર્ક્સ જે છે એ હતું, 96.23 માર્ક્સ જે છે ઓપન કેટેગરીનું મેરિટ જે છે 18-25 માટે રહ્યું હતું, બરાબર। ઓબીસીનું જે છે એની નજીક જ છે, તમે જોઈ શકો છો 95.83 માર્ક્સ। તો આ 100માંથી મેરિટ છે ભાઈ, 100માંથી તમારું 95 માર્ક 96 માર્ક 100માંથી મેરિટ છે, વિચારો કોમ્પિટિશન કેટલી છે ભાઈ, એટલે કે લોકો આટલા માર્ક્સ લાવીને આ છેલ્લો નંબર છે, મતલબમાં છેલ્લો નંબર છે એટલે લોકોના આનાથી વધારે માર્ક્સ હશે, બરાબર। આ તો છેલ્લો નંબર હોય એને કટઓફ કહેવાય, કે ભાઈ જે લાસ્ટ નંબર હોય એને કટઓફ કહેવાય, તો આનાથી તો વધારે માર્ક્સ છે, તો કોમ્પિટિશન તમે જોઈ શકો છો। સિમિલરલી વાત કરીએ તો ગુજરાતનું અહીંયા બધી જ કેટેગરીનું તમને આપેલું છે, તમને જે કેટેગરી લાગુ પડતી હોય એ તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયા તમે જનરલી આપણે ઓપનની વાત કરીએ તો 89 માર્ક્સ હતું, કેટલું 89 માર્ક્સ, અને આ 18-27 અહીંયા લખવાનું રહી ગયું છે, 18-27 માટે હું વાત કરું તો 92 માર્ક્સ જે છે મેરિટ તમારું હતું।
તો 100માંથી જો 92 માર્કે મેરિટ અટકતું હોય એનો મતલબ એવો થયો કે તમારી 90% પ્લસ માર્ક્સ લાવવાની કેપેસિટી હોવી જોઈએ, 90% પ્લસ માર્ક્સ લાવવાની કેપેસિટી હોવી જોઈએ. હવે આ પેપર અને અત્યારે 2023માં પેપર છે એનું મારે શું ડિફરન્સ છે? આમાં પણ શું 90% લાવવા પડશે કે આમાં પણ તમારે 80% સ્કોર કરવો પડશે? તો ગઈ વખતનું જે પેપર હતું એની અંદર મેથ્સ હતું, રિઝનિંગ હતું, ઇંગ્લિશ હતું અને જીકે હતું. સિલેબસ એવો હતો કે જેનું મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ સારું હોય એના જે છે મજબૂત માર્ક આવતા અને લોકો પાસ થઈ જતા. આ વખતે આખી પેટર્ન બદલી છે અને તમે જોઈ શકો છો આ વખતે પેટર્ન શું કરી છે, આવી કંઈક કરી છે કે ભાઈ મેથ્સ અને રિઝનિંગ જેનું પાવરફુલ હોય, એટલે કે જે SSC CGL અને 10+2ની તૈયારી કરતા હોય જનરલી, અથવા તો બેંકની તૈયારી કરતા હોય, એનું મેથ્સ અને રિઝનિંગ જનરલી પાવરફુલ હોય બરાબર, અને એમનું GK થોડુંક વીક હોય. તો હવે આ લોકોએ જે ટોટલ ભાર જે છે એ કોના ઉપર આપી દીધો છે કે જે GK અને ઇંગ્લિશના સબ્જેક્ટ છે બરાબર, એના ઉપર ટોટલ ભાર આપી દીધો છે. મેથ્સ અને રિઝનિંગ જે છે શું કર્યા છે, ખાલી ક્વોલિફાઇંગ કર્યા છે. એટલે કે તમારે આની અંદર કેટલા માર્ક્સ લાવવાને, 30% માર્ક્સ તમે લાવશો. કેટલા? ઓપન કેટેગરીની વાત કરું, કેટેગરી વાઇઝ પ્રમાણે તમારે અલગ અલગ છે. તો અહીંયા તમે ક્વેશ્ચન જોશો 20 અને 20 કેટલા થાય, 40 ના તમે 30% કરો એટલે તમારા 12 ક્વેશ્ચન બંને સેક્શનમાંથી 12 ક્વેશ્ચન તમારા સાચા પડશે, એટલે તમે સેક્શન 1 જે છે ક્વોલિફાઇડ થઈ જશો. આ સેક્શન ક્વોલિફાઇડ થવું ખૂબ જરૂરી છે તો જ તમારો સેક્શન 2 જે છે તપાસવામાં આવશે, બાકી તપાસવામાં નહીં આવે. એટલે કે 40 ક્વેશ્ચન છે એમાંથી તમારે કમ્પલસરી 12 ક્વેશ્ચન કરવાના રહે છે સાચા, ઠીક છે. હવે તમારો જનરલ અવેરનેસ અને જનરલ ઇંગ્લિશ જે છે એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ અને કમ્પ્રેહેન્સિવ એના 25 ક્વેશ્ચન છે દોસ્ત બરાબર, અને આમાંથી તમારું મેરિટ બનવાનું છે. તો 25ના 3 માર્ક છે એક ક્વેશ્ચનના અને આમાં પણ 3, એટલે કે 150 માર્કમાંથી તમારું જે છે ફાઇનલ કટ ઓફ બનશે. તો 150 માર્કનું જે ફાઇનલ કટ ઓફ છે એમાંથી તમારે જે છે કેટલા માર્ક્સ લાવવા પડે તો તમારું ફાઇનલ થઈ જાય. તો માની લો કે આપણે 150ના 90% નીકાળીએ, 150 જે છે એના 90% નીકાળીએ, અહીંયા નીકાળીએ, કેમ કે આપણે માની લઈએ કે 90+ લાસ્ટમાં અટક્યું હતું તો આ વખતે પણ 90+ અટકશે. તો 90% કાઢવા હોય 150ના તો કેટલા થાય, તો 100 ઉડી જાય, 9 × 5 = 45 વધી પડી 4, 9 × 1 = 9 ને 135, તો 135 થાય ભાઈ 90% માર્ક્સ બરાબર. પણ પહેલા આગળનો જે સેક્શન હતો એની અંદર મેથ્સ અને રિઝનિંગ બંને હતું બરાબર, એના કારણે જે છે એની અંદર આપણે એક્યુરેસી જે છે રાખી શકીએ. પણ આની વાત કરું તો અહીંયા 2 જ વસ્તુ છે, જનરલ અવેરનેસ અને જનરલ ઇંગ્લિશ. આની અંદર 90% 80% એક્યુરેસી રાખવી ખૂબ મુશ્કેલ છે બરાબર, ખૂબ મુશ્કેલ છે. બહુ GK તમારું સારું તો તમે 70 થી 75% એક્યુરેસી રાખી શકો. ઇંગ્લિશમાં પોસિબિલિટી છે જો પ્રિવિએશનના ક્વેશ્ચન પૂછાય, અને જનરલી એવું જ હોય છે કે ઇંગ્લિશના પેપરમાં SSCમાં પ્રિવિએશનના પૂછાશે, વોકેબમાં પણ પ્રિવિએશનના પૂછાય, તો એના ચાન્સીસ છે કે ઇંગ્લિશમાં તમે 90% એક્યુરેસી રાખી શકો. તો માની લો કે 75 જે છે બરાબર, 75 એના 90% તમે કરી નાખો, કે ઇંગ્લિશમાં પોસિબલ છે કે 90 તમે લાવી શકો. તો આને જો 0 ઉડાડું, આનો ગુણાકાર કરું તો 9 × 5 = 45 વધી પડી 4, 7 × 9 = 63 બરાબર, 7 × 9 = 63 ને 67, તો તમારા કેટલા માર્ક્સ થયા, 67.5. 67.5 એટલે કે ઇંગ્લિશની અંદર તમારો સારો સ્કોર કયો કહી શકાય, 65+. શું કહી શકાય, 65+ જે છે તમારો સારો સ્કોર કહી શકાય ઇંગ્લિશમાં. મતલબ 100% કહું છું કે સિલેક્શન માટેની વાત કરું છું, આમાં હવે કંઈ નહીં આવે, બીજું TR-BR નથી, એટલે આટલા માર્ક્સ લાવવા પડશે. 65+ માર્ક્સ તમારા સારા કહી શકું હું બરાબર ઇંગ્લિશ માટે, -2 બધું કરીને 65+ માર્ક્સ બરાબર. હવે GK જે છે એની અંદર તમારી એક્યુરેસી તમે જે છે 75-90% એક્યુરેસી એમાં રાખવી બહુ મુશ્કેલ છે, પણ 70% પોસિબલ છે કે 70% રાખી શકો. તો 25 જે છે એને ગુણ્યા હું 70 કરું તો કેટલો જવાબ આવશે મારો, તો અહીંયા તમે જોશો 5 × 7 = 35 વધી પડી 3, 7 × 2 = 14 ને 3 = 17 બરાબર, એટલે કે 17.5 × 3 કરી નાખીએ આપણે, 5 × 3 = 15 વધી પડીએ 7 × 3 = 21 ને 22 વધી પડી 2 × 3 = 3 ને 2 = 5, તો 52.5 માર્ક્સ થાય. તો 52.5 બરાબર, અહીંયા આના કેટલા આવ્યા હતા, 67.5, આનો સરવાળો કરીએ તો 5 × 75 = 7 ને 2 = 9 + 6 = 5 = 11, 119.75 થાય. એટલે કે 120 માર્ક જે છે 120 માર્ક જેવું આપણે ગણી લઈએ. તો મારા હિસાબે આ વખતે કટ ઓફ જે છે કેટલું રહી શકશે, તો તમારો જે છે 120 અથવા તો 130 વચ્ચેનો જે સ્કોર હશે એ તમારો સેફ સ્કોર કહી શકાય બરાબર. આપણે પૂરી લોજિકલી વાત કરી છે, વેકન્સી ભલે વધારે હોય પણ સ્ટેજીસ ઓછા છે
એના કારણે જે છે કટઓફ જે છે હાઈ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તો દોસ્ત 120 અને 130 પ્લસ જો તમારા માર્ક્સ આવતા હોય તો તમારે માની જ લેવાનું કે તમે ફાઇનલ જ છો. પણ 120 અને 130 વચ્ચે જો તમારા માર્ક્સ આવતા હોય તો તમારો જે છે સારો એવો ચાન્સ છે કે તમારું ફાઇનલ સિલેક્શન જે છે થઈ જશે. તો 120-130 વચ્ચે જે છે કટઓફ રહેશે. બધી કેટેગરીનું સરખું રહેશે. કદાચ જો ઓપનનું 130 અટકે તો એવું ના માનતા, ઓબીસીનું બહુ વધારે અટકશે, 129 અટકશે, એસસીનું 128.5 અટકશે, બધું નજીક અટકવાનું છે બરાબર. તો 120-130 વચ્ચે જે છે મારા હિસાબે 100% સેફ સ્કોર કહી શકાય. 130 પ્લસ વાળાનું સિલેક્શન ફાઇનલ જ સમજવાનું, પણ 120-130 બહુ સારો સ્કોર કહી શકાય. ઠીક છે. આ સિવાય મિત્રો વાત કરીએ આપણી એસએસસી એમટીએસની બેચ જે છે 15 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ સ્ટાર્ટ થઈ ગઈ છે અને એમાં આપણે કમ્પ્લીટ તૈયારી ગુજરાતીની અંદર કરાવી રહ્યા છે. તો હજી સુધી તમે એમાં જોડાયા ના હોય તો તમે જે છે મારો કોડ જે છે Y613 વાપરીને જોડાઈ શકો છો. આજે જોડાશો તો તમને ફાયદો શું થશે? તો આજે જે છે આપણા પ્લેટફોર્મ પર ફ્લેશ સેલ ચાલી રહ્યો છે અને બધી જ વસ્તુ 999ની અંદર છે. આમ આ બેચની પ્રાઇસ 1058 છે, પણ તમે આ કોડ વાપરો છો Y613 તો આજે તમને 732 રૂપિયાની આસપાસ આ બેચ પડી જશે. ફક્ત આજના દિવસ પૂરતું છે, તો જાઓ અને આનો લાભ લો. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને તમને કટઓફને લઈને અથવા તો SSCની એક્ઝામને લઈને કોઈ પણ ડાઉટ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે આ વિડીયોના નીચે કમેન્ટ કરજો, આપણે જવાબ આપવાની કોશિશ કરીશું. તો મળીએ છીએ બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.